નમસ્કાર, સૌના સંવાદનું નામ શંખનાદમાં આપનું સ્વાગત છે. લવજે કશ્યા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. એલડી મુને હાઈસ્કૂલ ખાતે રસીદનું જૂનાગઢ ખાતે પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક. વિદ્યાર્થીઓના બેઠક નંબર સાથે કેન્દ્ર સ્થળ વિદ્યાર્થીઓ જાણી શકશે. તમારે તમારો ફોટો, તમારું નામ, તમે નથીના રાખેલા બોર્ડમાં જે તે વિષયો, તમારો સીટ નંબર, બરાબર છે, બધું જ ચેકિંગ કરશો. સૌ પ્રથમ ફોટો, નામ, ફરી વખત કરો તમારા વિષયો અને જે તે જગ્યા અને સહી સાહેબની છે, સિક્કો મારેલો છે, આ બધું ચેકિંગ. નામમાં જો ભૂલ હોય એવા વિદ્યાર્થી બેસશે. જે વિદ્યાર્થીને ભૂલ હોય, કોઈ પણ પ્રકારની ભૂલ હોય, બોર્ડની રસીદમાં આપણે
આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની રસીદનું વિતરણ જે તે શાળાઓ દ્વારા થઈ રહ્યું છે તેવી રીતે અલ્યુમની હાઈસ્કૂલમાં પણ રેગ્યુલર રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને રસીદનું વિતરણ અત્યારે ચાલી રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હું હાર્દિક શુભકામના પાઠવું છું. વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે અને સફળ થાય એવી શુભકામના. વાલીઓને શાળા પરિવાર વતી મારે એક કહેવાનું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ટેન્શન ઓછું આપે અને હળવાશથી લે એવી શુભકામના અને અપેક્ષા. આંતકી સંગઠન આઈએસઆઈ સાથે સંકળાયેલ વસીમ રમોડિયા અને તેનો ભાઈ નઈમ રમોડિયા રાજકોટ અને ભાવનગરમાંથી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભાઈઓના આંતકી કનેક્શન અને તેના અન્ય લોકો સાથેના કનેક્શન અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર પણ આ અંગે તપાસ કરવા માટે આજે એટીએસની ટીમ બંને ભાઈઓને ભાવનગર તપાસ માટે લાવવામાં આવ્યા હતા. નેમની ધરપકડ પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ આફરીન ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તેમજ તે કુંભારવાડા વિસ્તારમાં અલંગના સ્ક્રેપનો ધંધો કરતો હતો. આજે એટીએસની ટીમ દ્વારા આ બંને આંતકી ભાઈઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગર લાવવામાં આવ્યા હતા અને ભાવનગરની સ્થાનિક પોલીસ એસઓજીની ટીમના અધિકારીઓને સાથે રાખીને મોતીબાગ વિસ્તારમાં આવેલ તેના અલંગના ડેલામાં તેના રહેઠાણના મકાનમાં તેમજ તેની કાયમ જ્યાં જ્યાં અવર જવર રહેતી હતી તે વિસ્તારમાં તેવા સ્થળો પર અને તેને જ્યાં જ્યાં રેકી કરી હતી તે વિસ્તારમાં બંને નેમ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જોકે આ તપાસ દરમિયાન તેના ઘર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેથી કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ જ્યાં જ્યાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા ત્યાં ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા. એટીએસના ગુનાના કામે આજરોજ ભાવનગર ખાતે અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવેલ છે અને તપાસની જે બીજી હકીકતો છે હજી એ આપની સમક્ષ અત્યારે તપાસના હિતમાં કહી શકાય એમ નથી. જેમ વિશેષ હકીકત મળશે તો આપ લોકોને કહેવામાં આવશે. એ એક અમારી તપાસનો વિષય છે અને તપાસ હાલે ચાલુ છે એટલે એમાં વિશેષ કોઈ કહી નહીં શકાય. ના, હાલે તપાસ ચાલુ છે એટલે વિશેષ હકીકત કોઈ નહીં કહી શકાય. આજ રોજ ભાવનગર મેં
ATS में जो गुना रजिस्टर्ड हुआ है उनके लिए अलग अलग भावनगर में अलग अलग जगह पे तपास की गई है। ए भाई जरा सांभळो सांभळो, तमारा घर तमारा परिवारजनों तमारी राह जुए छे। मानव रहित रेलवे फाटक पसार करती वखते जुओ थूफो अने चालो, चेतता नर्स सदा सुखी, पश्चिम रेलवे सदाय आपनी सेवा में तत्पर, अने अमे राखीए छे आपनी संभाळ। રાંધણ ગેસના ભાવ વધારાને લઈને કોંગ્રેસ મેદાનમાં સિહોરમાં વિરોધ પ્રદર્શન કરાયું। હાલની ભાજપ સરકાર દેશમાં મોંઘવારી ઓછી કરવામાં નિષ્ફળ રહી છે। સમયાંતરે વિવિધ જરૂરિયાતમંદ વસ્તુઓના ભાવ વધારો થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિતની અનેક વસ્તુઓમાં વારંવાર ભાવ વધારો કરતા પ્રજાની કમર ભાંગી રહી છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવતા ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા શિહોર ખાતે ભાવનગર રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રસ્તો ચક્કાજામ કરાતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેથી પોલીસે વિરોધ કરી રહેલા 50 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી।
અચ્છે દિનના વાયદા કરીને દેશની જનતાને મૂર્ખ બનાવનાર આ ભાજપની મોદી સરકારે રાંધણ ગેસના ભાવમાં આપ જોઈ શકો છો કોંગ્રેસના શાસનથી અત્યારે ડબલ ભાવ વધારો કર્યો. કોંગ્રેસના શાસનમાં જ્યારે જરૂરિયાત મુજબનો 30-40 રૂપિયાનો ભાવ વધારો થતા આ ભાજપની આખી કેન્દ્રની મોવડી મંડળ પણ રસ્તા ઉપર ઉતરી જાય અને વિરોધ કરતી, તો અત્યારે એમને વિરોધ કેમ નથી દેખાતો? અત્યારે કોંગ્રેસના શાસન પછીનો અત્યારનો ભાવ જોવો તો ડબલ ભાવ થઈ ગયો છે. તો અચ્છે દિન તમારા કેના, એના જ વિરોધમાં આજે ભાવનગર ગ્રામ્ય યુવક કોંગ્રેસ તેમજ ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સિહોર ખાતે અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે કોંગ્રેસના સિહોરના તમામ કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે તમે જોઈ શકો છો તો કોંગ્રેસના શાસનને અત્યારના શાસનમાં અમૂલ દૂધનો ભાવ પણ તમે જોઈ શકો છો કેટલો ભાવ વધારો જીકવામાં આવ્યો. તો તમે સેના અચ્છે દિન લાવવાના? અચ્છે દિનના વાયદામાં તમે લોકોને મૂર્ખ બનાવ્યા છે. આ લોકો 2017માં ગુજરાતમાં તમને તમારી વાતમાં આવીને મૂર્ખ નહીં બને અને આ લોકો જ પરિવર્તન લાવશે. સિહોરની જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓને વિદાય સમારંભ યોજાઈ ગયો. ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને શુભકામના સાથે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ ગુરુજનોએ શુભકામના સાથે ઉજ્જવળ કારકિર્દી ઘડવા જણાવ્યું હતું. Thank you.
સ્કૂલ શિહોરની અંદર 2017ની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીની બહેનો જે પરીક્ષા દેવા જઈ રહ્યા છે તેઓને પ્રોટોકોલ મુજબ આજનો વિદાય સમારંભ અત્રે ગોઠવવામાં આવેલો છે. આ તમામ વિદ્યાર્થી બહેનો જે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ આપવામાં આવી છે. સાથે જે જે માતા ગર્લ્સ હાઈસ્કૂલનું નામ જે ભાવનગર જિલ્લા અને રાજકોટ ગુજરાત રાજ્યની અંદર જે અવર નંબરે લાવ્યો છે તેવું જ આ પરીક્ષાર્થીની બહેનો પણ લાવી અને સારામાં સારા માર્ક લાવીને પાસ થાય એવી તમામ શુભેચ્છા દ્રષ્ટિ મંડળ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, સિનિયર સુપરવાઇઝર મહેન્દ્રભાઈ રાવળકર અને સાથે શાળા પરિવારે આપી છે. તેમના જીવનમાં ઉન્નતિ થાય તેવા આશીર્વાદ સાથે આજે સંઘનાથ ચેનલે પણ જે અમને સમય ફાળવ્યો છે તે બદલ સંઘનાથ ચેનલનો પણ આભાર સાથે જય હિન્દ જય ભારત. ખેડૂતો અને વાડી વિસ્તારના લોકોમાં ફડફડાટ સાથે ભય ફેલાયો છે ત્યારે સાવજમાં આટા ફેરા સામે વન વિભાગ તત્કાલ યોગ્ય પગલા લે તે જરૂરી બન્યું છે. પંથકમાં સાવજના આટા ફેરાથી પશુપાલકોમાં પણ ભયભીત થઈ ગયા છે. હજુ થોડા દિવસ પહેલા જાળિયા મેઘવદર કનાળ વિસ્તારમાં મારણની ઘટનાઓ શમી નથી ત્યાં આજે ફરી પીપલા અને આમલા ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે અને વન વિભાગ ટીમ સ્ટાફ સાથે દોડી ગયો હતો. જ્યારે પીપલા અને સોરડોલ વાડી વિસ્તારમાં સાવજે બે ગાયોના મારણ કર્યાની ઘટના શિહોર ફોરેસ્ટ વિભાગના અધિકારી ચુડાસમાએ સમર્થન આપ્યું હતું. જોકે વધુ વિગતો મેળવવા મોબાઈલ ફોન પર સંપર્ક સાધતા ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો જેથી વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. ત્યારે શિહોર પંથકમાં સાવજના આવન જાવનથી ગ્રામજનો, પશુપાલકો, વાડી વિસ્તારના લોકો ભીતસર ફફડી રહ્યા છે. ત્યારે આવા બનાવો વધુ ન બને તે પૂર્વે વન વિભાગ યોગ્ય પગલાં લઈ લોકોનો ડર દૂર કરે તે જરૂરી બન્યું છે.
એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. જૂનાગઢ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. આજે જૂનાગઢ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એબીપીએસએસની એક બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ કલાવડિયા અને પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં પત્રકારત્વ સાથે સંકળાયેલા આપણા ભાઈઓ અને બહેનોના પરિવારની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ હતી કે આપણે માત્ર બીજાની ચિંતા કરીએ છીએ, પણ આપણા પરિવારની ચિંતા અને તે માટેનું ચિંતન કરતા નથી, જેના કારણે આપણા ઉપર જ્યારે કોઈ આફત આવે ત્યારે પરિવાર એકલો પડી જાય છે. આ સંગઠન પત્રકાર અને તેના પરિવારની ચિંતા દૂર કરવા માટે અહીં સમાચારની કોઈ ચર્ચા નથી, સમાચારની હરીફાઈ માટે મેદાન મોકળું છે, પણ પરિવારની ચિંતા એ આપની સંયુક્ત જવાબદારી છે, તેમ રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કલાવડિયા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મારુએ કહ્યું હતું. તેમજ હાલની સરકારને જે 12 પત્રકાર હિતના મુદ્દા આપ્યા, તેની સરકારને જાણે પત્રકાર પરિવાર કોઈ પરવાર ન હોય, તેમજ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન જાહેરાત વર્તમાન સત્રમાં કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી, જેની ગંભીર નોંધ જૂનાગઢ જિલ્લા પત્રકાર નોંધ લઈ એબીપીએસએસ પોતાનો ટેકો જાહેર કરેલો હતો, અને આગામી સમયમાં પત્રકાર પરિવારના હિત માટે જે લડાઈ આપવી પડે તેમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી. તેમજ આજના સંમેલનમાં જે મિત્રોને જવાબદારી સોંપવામાં આવી છે અને જેને સૌથી મોટી જવાબદારી એક રહેવાની સોંપી છે, તેવા તમામ મિત્રોને અભિનંદન એબીપીએસએસના આગેવાનોએ આપેલ હતી. પત્રકાર સુરક્ષા સમિતિ જે રાજ્યનું નહીં પણ આખા દેશનું એક મોટું સંગઠન છે પત્રકારોનું, અને પત્રકારના હિત માટે આખું કામગીરી કરે છે, એનું જૂનાગઢ જિલ્લાનું આજે સ્નેહ મિલન યોજી અને જિલ્લાભરના પત્રકારો આજે જૂનાગઢના સર્કિટ હાઉસમાં એકઠા થયા હતા, અને આજે એક આખા જિલ્લાની એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રભારી તરીકે જૂનાગઢ જિલ્લા પ્રભારી તરીકે દિવ્યકાંત રૂવા, પ્રમુખ તરીકે અનિપ ખોખર, ઉપપ્રમુખ તરીકે અલ્પાબેન ઉનડકટ, મહામંત્રી તરીકે બિપિનભાઈ પંડ્યા, મંત્રી તરીકે રીતેશભાઈ ટીપલિયા, સહમંત્રી તરીકે અનિલભાઈ હરસોરા, સંગઠન મંત્રી તરીકે રવિન્દ્રભાઈ કંસારા અને વિજયસિંહ પરમાર, અને કોષાધ્યક્ષ તરીકે ધીરુભાઈ સોની, તેમજ એક સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં વડીલ પત્રકારો અને સિનિયર પત્રકારો જે છે એ સલાહકાર સમિતિ માં પોતે સલાહ આપશે અને જે સમિતિ બની છે એની પર નજર રાખશે, એવા પત્રકાર અને આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરુ, કામાં ભીમભાઈ ગરેજા, કેશોદમાં જયભાઈ વિરાણી, વંથલીમાં ઇરફાન શાહ સોરાવર્દી, માળિયામાં રમેશભાઈ કારિયા, બેસણમાં કાસમભાઈ ઓથી, અને મિલખામાં સુલતાનભાઈ ચૌહાણની તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના તત્વાવધાનમાં આજે જૂનાગઢ જિલ્લા ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું જિલ્લા સ્નેહ મિલન યોજવામાં આવ્યું. આ સ્નેહ મિલનનું આયોજન અહીંના પ્રભારી શ્રી દિવ્યકાંતભાઈ ભુવા અને અમારા નવનિયુક્ત પ્રમુખ શ્રી અનિપભાઈ ખોખર
ની મહેનતથી કરવામાં આવ્યું. સૌ પ્રથમ એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિવાય જૂનાગઢ જિલ્લાના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, દૈનિક અખબારો અને સાપ્તાહિક અખબારના જે પણ પત્રકાર મિત્રો, તંત્રીશ્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા એ બધાનો પણ એબીપીએસએસ ખૂબ ખૂબ આભાર માને છે. આજે પત્રકાર હિતમાં ખૂબ સાર્થક ચર્ચાઓ થઈ અને જૂનાગઢ જિલ્લામાં જે દેશભરમાં જે કામ ચાલી રહ્યું છે પત્રકાર સંગઠનનું, એને જૂનાગઢ જિલ્લાએ સમર્થન જાહેર કરી અને જરૂર પડીએ ગમે ત્યારે અડધી રાતે પણ જૂનાગઢ જિલ્લા તરફથી ઊભા રહેવાની બાંહેધરી આપી એનો મને ખૂબ આનંદ છે. આવી જ પત્રકાર એકતાની મિસાલ આવનારા દિવસોમાં પણ જૂનાગઢ જિલ્લાના પત્રકારો બનાવી રાખે એવી અપેક્ષા, શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત. સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષકો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સિહોર તાલુકા પ્રાથમિક આંતર કેન્દ્રવર્તી શાળાના શિક્ષકો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સિહોરના ક્રિકેટ છાપરી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને પોતાનું કૌશલ્ય ખીલવી શકે તેવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હોય જેનું ઉદ્ઘાટન શિક્ષણાધિકારી સાથે આવેલ સૌ મહેમાનોએ કર્યું હતું અને આ આયોજનને બિરદાવ્યું હતું. વિરલભાઈ વ્યાસ, જિલ્લા સંઘના પ્રમુખ મધુકરભાઈ, ભાવનગર તાલુકા સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, આંતર કેન્દ્રવર્તી શિક્ષકો ભાઈઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપ સૌ પધાર્યા એમનું સૌનું હૃદયથી સ્વાગત કરું છું. અને આપણે આખો દિવસનો કાર્યક્રમ હમણાં આ પછી અહીંથી રજૂ કરશું એ મુજબ ચાલશે. આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ તો પ્રથમ વખત આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે સિહોર શિક્ષણ પરિવારના તમામ આયોજક મિત્રોને આ તકે ખૂબ ખૂબ અભિનંદન. કે વોલીબોલની અંદર તો મને ખ્યાલ છે કે સિહોર તાલુકો છેલ્લા 14 વર્ષથી ચેમ્પિયન થાય છે અને હવે મધુકરભાઈ હમણાં કહેતા હતા કે ભાઈ જ્યારે જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય છે ત્યારે મોટાભાગના સિલેક્શન ની અંદર શિક્ષકો જ હોય છે, ખેલાડી રમતવીર શિક્ષકો જ હોય છે, ત્યારે ભવિષ્ય જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની અંદર આયોજન થાય ત્યારે વોલીબોલની જેમ સિહોર તાલુકાની ક્રિકેટ ટીમ શિક્ષણ પરિવાર જે છે એ જિલ્લા કક્ષાએ પણ ચેમ્પિયન બને, આગળ વધે એવી શુભકામના અને સાધના નીકળી. આ વખતે બહુ નજીકના સમયમાં, આજથી લગભગ 15 દિવસની અંદર, કારણ કે બહુ ગરમી વધતી જાય છે એટલે આપણે ભાવનગર જિલ્લા સંઘ એનું આયોજન કરશે. વોલીબોલ માટે તકલીફ નહીં પડે કારણ કે વોલીબોલ આપણે નાઇટ કરીએ છીએ, તો બહુ સમય નથી લેતો. ફક્ત એટલું કહું કે આ ગ્રાઉન્ડ મને આજ યાદ એટલા માટે આવ્યું, મેં હમણાં બેઠા કીધું, 1987માં આ ગ્રાઉન્ડમાં હું સાવડલા કે હાઈસ્કૂલના પ્લેયર તરીકે એલડી મુનિ હાઈસ્કૂલના નામે હું રમેલો છું મિત્રો આ ગ્રાઉન્ડમાં. એટલે ક્રિકેટ સાથે તો ટૂંકમાં બધાનો લગાવ હોય અને સિહોર તાલુકો છે ને, હું ત્યારથી કહું કે અમને આમ એક સિહોર અને મહુવા એ એવું અમને લાગતું સારકુંડલામાં, જ્યારે ભાવનગર જિલ્લો કુંડલા ભાવનગરનો એક ભાગ હતો ત્યારે અહીંયા બહુ સારા પ્લેયરો તૈયાર થાય છે. વોલીબોલ માટે હું કહેતો ભાઈ અહીંયાની ટીમ જે છે એટલી બધી પાવરફુલ છે, લગભગ વોલીબોલમાં તો એ લોકો ચેમ્પિયન બને છે. ક્રિકેટમાં લગભગ તમે ગત વર્ષે તમે એટલે સેમિફાઇનલમાં સિહોરની ટીમ આવી હતી, જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ આપણે કરી હતી ત્યારે. ફરીવાર સમય નથી લેતો, ફક્ત એટલું કહું કે અત્યારે જે મિત્રો સૌ રમે છે સૌને શુભેચ્છા, અને જ્યારે આપણી ભાવનગર જિલ્લા સંઘ આયોજિત ટુર્નામેન્ટ થાય ત્યારે સિહોર તાલુકો ચેમ્પિયન બને એવી આપ સૌને શુભેચ્છા. કેન્દ્રવર્તીએ ભાગ લીધેલો છે, 12 કેન્દ્રવર્તીની ટીમ 3 ગ્રાઉન્ડમાં વહેંચાયેલી છે, એની વહેંચણી અને કોની ટીમ કઈ ટીમ સામે રમશે એનું આયોજન કાલે સાંજે કરી નાખેલું છે. એ આયોજનની રૂપરેખા તમને આપું છું. સિંહોર કેન્દ્રવર્તી 1 મેદાન નંબર 1 ઉપર રમશે, મેદાન નંબર 1 સામેનું મેદાન નંબર 2 અને મેદાન નંબર 3 એટલે અમરગઢ જીત્રી, મેદાન નંબર 1 ઉપર સિંહોર, આંબલા અને સણોસરા, આ 3 ટીમ મેદાન નંબર 1 ઉપર. વિરલભાઈ ની સહી છે, એલબી ની સહી નહીં.
અમરસિંહ ભાઈ આ ગયા હે ગુડ કેપ્ટન. અબ દેખતે હૈ અમરસિંહ ભાઈ ક્યા કરતે હૈ. આઈપા સબો મારી દીધો. ભરતભાઈ ગીર વાહ વાહ જમાવટ ખુદ ગબ્બર બે મેદાન માં ખુદ સિંહોર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ આંતર કેન્દ્રવર્તી ટુર્નામેન્ટ નું પ્રથમ વખત આયોજન ક્રિકેટ સાપરીના ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યું છે, જેમાં અમારા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ, મધુકરભાઈ ઓઝા, મંડળીના પ્રમુખ રમેશભાઈ, ગોવિંદભાઈ, ડોક્ટર યાદવ સાહેબ, આ મહાનુભાવોએ આજની પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું શિક્ષકની પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માં ઉદઘાટક તરીકે અમને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે. અને આવીને આવી ટુર્નામેન્ટ શિક્ષકો પરસ્પર સંત સહકાર અને ખેલદિલીથી રમે અને પરસ્પર પોતાના વિચારો એકમેકના જાળવી રાખે એટલા માટે આ આયોજન થઈ રહ્યું છે. આવી ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવાનો અમારો વિચાર છે અને તમામ શિક્ષકો ઉત્સાહિત થાય અને ક્રિકેટ પ્રત્યે અને રમતગમત પ્રત્યે પોતાનો રસ જાળવી રાખે અને આ પોતાના વિદ્યાર્થીઓમાં પણ રમત પ્રત્યે સજાગ બને એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.
સમાચાર સમાપ્ત થયા.